ધોરાજી પંથકમાં બેફામપણે ખનીજ ચોરી થતી હોવાના આક્ષેપ થયા છે, ત્યારે ઉમરકોટ ગામે તળાવની મુરમની ચોરી થતી હોવાથી ગ્રામજનોએ જનતા રેડ કરી હતી, ત્યારે ખનીજ માફિયાઓ વાહન અને મશીનરી છોડી નાસી છૂટ્યા હતા, ત્યારે ગ્રામજનોએ અનેક આક્ષેપો પણ કર્યા હતા. મારું નામ ઇકબાલભાઈ સિદ્દીકભાઈ અમરોલિયા, ધોરાજી તાલુકાનું ઉમરકોટ ગામ. અહીંયા રાહલનું તળાવ આવેલ છે. અમને જાણ થતાં અમે એ લોકોને કીધું કે 81 ડંફરી અહીંયા તળાવમાં આવેલા છે ભાઈ માટી ઉપાડવા. તો એ લોકોએ સરપંચ અને ઉપસરપંચે અને મંત્રીએ ત્રણેય આમાં સામેલ છે. તો એ લોકોએ અમને એવું કીધું કે અમે ઠરાવ આપ્યો છે ખેડૂને માટી ઉપાડવાનો. ખરેખર ખેડૂનો માટી ઉપાડવાનો ઠરાવ હતો. આ લોકો નેશનલ હાઈવે માટે વેચવા માટે લઈ જઈશે. આ લોકોને જાણ કરી કે ભાઈ આ તો અમે ઠરાવ જોતાં અમે જોયું કે આ તો ખેડૂ માટે તમે ઠરાવ આપેલ છે. તો આ લોકો કે અમે કાયદેસર કરેલ છે ભાઈ, તમારે તે જે વિધિ થાય તમે કરો, અમારું બધું કાયદેસરના કાગળિયા છે. જે કાંઈ કરવું તમારે જ્યાં જવું હોય તમે તમારે છૂટમાં છો. આ તો મોરમની ચોરી અવારનવાર થાય છે. અવારનવાર અમે જાણ કરી છે આ લોકોને, પણ આ લોકો ધ્યાનમાં લેતા નથી. વારંવાર જાણ કરવા છતાં આજે અમે ગામ લોકો બધા લોકો રાતે આવીને બધાને આને રૂકાવટ કરી, તો બધાએ માફિયા જેટલા ખનીજ ચોરીના હતા ડમ્પરના ઇટાજીના બધા લોકો મૂકી ભાગી ચૂક્યા છે. સરપંચને ઉપસરપંચને બોલાવી છે, એ લોકો પણ અહીંયા આવતા નથી. બધા રફુચક્કર થઈ ગયા છે. મારું નામ બસી રજાકભાઈ ખેરાણી, ગામ ઉમરકોટ તાલુકો ધોરાજી. અમારા ગામમાં રાહરનું તળાવ આવેલું છે જેમાં ખનીજ ચોરી કરવામાં આવે છે. જે અમે જાણ થતાં અત્યારે અમે જનતા રેડ કરેલી તે મોરમની ચોરી કરીને તો જેતપુર નેશનલ હાઈવે ઉપર એનું વેચાણ કરવામાં આવે છે, જેના તપાસ કરતા ઠરાવ ઉપર આ લોકોએ સરપંચ ઉપસરપંચ અને તલાટી મંત્રીનો એવું લખાણ કરવામાં આવ્યું કે ખેડૂતને ખેતરમાં નાખવામાં આવશે, પણ એવું કશું કાંઈ છે નહીં. જે જાણ કરતાં આ લોકોનું વેચાણ કરવામાં આવે છે એવું જાણવા અમને મળેલ છે. તો 6 ડમ્ફર અને 1 ઇટાસી મશીન મૂકીને જે ખનીજ માફિયાઓ છે તે રફુચક્કર થઈ ગયા છે. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આને તાત્કાલિક આના પગલાં લેવામાં આવે અને આ અટકાવવામાં આવે.